જી 24 કલાકનું મતનું મહાભારત પહોંચ્યું છે માણસા નગરપાલિકામાં. સ્વાભાવિક છે કે માણસા નગરપાલિકાની વાત હોય તો માણસા નગરપાલિકામાં જોવા જઈએ તો 1995થી ભાજપની સરકાર છે, એટલે માણસા નગરપાલિકા પર સતત ભાજપનો કબજો રહ્યો છે. ત્યારે કોંગ્રેસની રીતે વાત કરીએ તો સ્વાભાવિક છે કે આ બેઠક ઉપર વિધાનસભા મતક્ષેત્રમાં જે પ્રકારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અમિત ચૌધરીની હાર થઈ છે, આ ક્યાંક ને ક્યાંક પરિવર્તનનો સૂર બતાવી રહ્યા છે. ત્યારે માણસા નગરપાલિકાના જે પાયાના પ્રશ્નો છે અને વિરોધ પક્ષની ભૂમિકામાં સતત કોંગ્રેસને રહેવાનો વારો આવ્યો છે, ત્યારે કોંગ્રેસ પાસે જ પહેલા જઈએ કે એ લોકો શું માને છે. બાબુજી, ખાસ કરીને જોવા જઈએ તો માણસા નગરપાલિકાની વાત છે, કોંગ્રેસ 1995થી બહાર કેમ? કોંગ્રેસ છેલ્લા ઘણા ટાઈમથી 22 વર્ષના શાસન ભારતીય જનતા પાર્ટીનું માણસા નગરપાલિકામાં ચાલી રહ્યું છે. કોંગ્રેસ આ શાસનને બદલાવવામાં ક્યાંક ના ક્યાંક મુશ્કેલી અનુભવી છે. એમાં મુશ્કેલીમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરી, ખાઈશું ને ખાવા દઈશું ને એવી વાતો કરી, અનેક પ્રકારના પ્રલોભનોને પ્રજાને ભય ડર અને કોમ વચ્ચે ઝઘડા થાય, આંતરિક વિવાદો થાય, લોકો મુશ્કેલીઓનું સર્જન થાય, પડકારો લોકો સામે ઊભા થાય. આ તમામ બાબતોએ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરીદ વેચની સુધીની પ્રક્રિયાઓ પૈસાના જોડે બધું ચાલતું હોય, શામ દામ દંડનો ઉપયોગ થતો હોય અને કાર્યકરોને ગભરાવીને પ્રજાને બિવડાવીને જ્યારે આ શાસન માણસા નગરપાલિકાનું ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસને એની પોતાના મૂલ્યો, સિદ્ધાંતો, નીતિ નિયમો અને અનેક પ્રકારની પ્રજા સાથે જે કોંગ્રેસ વિચારધારા લઈને નીકળી છે એ વિચારધારામાં ક્યાં ચલિત ન થાય એની કાળજી રાખવાના કારણે કોંગ્રેસ માણસાની અંદર છેલ્લા 22 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો માણસા નગરપાલિકાના પાયાના પ્રશ્નો કોંગ્રેસની દ્રષ્ટિએ કયા છે? પાયાના પ્રશ્નો એમના ગઈ વખતનો એમનો એજન્ડા જુઓ, એ એજન્ડા તમે ચેક કરી જુઓ એમને કેટલું સક્સેસ થયા છે. એજન્ડા કોઈ પબ્લિક ભરમાઈ અને ખોટા મત લેવા એવું કોમ છે એમનું, કારણ કે જે એજન્ડા એમાં 3 કામ થશે એમનો એજન્ડા છે. એમનો એજન્ડા જર જાહેર છે એમાં તમે તપાસ કરી જુઓ, તમને આખો ખ્યાલ આવશે શું પાયાના પ્રશ્નો છે. ખાસ કરીને ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસનો જે આક્ષેપ છે કે પાયાના પ્રશ્ન છે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસની નબળાઈના કારણે ભાજપને ફાયદો થયો એવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે, આપ શું માનો છો? નગરપાલિકા પાછલા 5 વર્ષથી, આમ તો 1995થી અમારું શાસન ચાલે છે, પણ 5 વર્ષની અંદર લગભગ 50 કરોડના કામ કર્યા છે. 50 કરોડના કામની અંદર એમના વિરોધ પક્ષ હતો, 4 લોકો એમના કોંગ્રેસના હતા, એ પણ સહભાગી બનીને અમારા વિકાસના કામમાં એ સહભાગી બન્યા છે, એટલે એમના કોર્પોરેટરનો હું સહનો આભાર માનું છું. કારણ કે એમને જોયું કે વિકાસ એટલે શું, એ ભારતીય જનતા પાર્ટીનું વિચારધારા છે અને સૌનો સાથ સૌનો વિકાસ. આ જ્યારે ગેતીના ભાગલા, એ આ ભારતીય જનતા પાર્ટીને જુઓ તમે, નાની નાની ગેતીઓને ટિકિટો આપી છે, જે અમે મતદારો કોના કેટલા છે એ જોયું નથી. ફક્ત ને ફક્ત સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર લઈને ચાલવાવાળી પાર્ટી છે. અને તમે નગરપાલિકા જોયો એજન્ડા, શહેર પ્રમુખ કોંગ્રેસના, એમને ખબર નહીં ભાજપનો એજન્ડા શું હતો, અમે પૂર્ણ કરી દીધો છે. એમને પોતે વાંચ્યો નથી એમને, એટલે અમને ખબર નથી. બાકી ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ રીતે કામ પૂર્ણ કર્યા છે, 40 કરોડના કામ કર્યા છે. તમે પ્રજા લોકોને પૂછો, અમને પૂછો તો અમે તો ભારતીય જનતા પાર્ટીને સારું જ બોલ્યું, પણ પ્રજા એ દર્પણ છે અને સૌથી વધારે પ્રજા ઉપર જ જવાય. ચોક્કસ જે પ્રકારનો દાવો છે એ પ્રકારના એજન્ડાની વાત છે. દોસ્ત, તું પોતે શું માને છે? એક યુવા મતદાર છે, પાર્ટી સાથે જોડાયેલો છે, તું પોતે શું માને છે? તમારા જી મીડિયાના માધ્યમથી હું બતાવવા માંગુ છું કે જે બસ સેવાની વાત કરી હતી 5 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટી અને મતદારો જોડે જે મત માંગ્યા હતા, ત્યાં દિવસ સુધી બસ સેવાનું ક્યાંય બોર્ડ પણ માણસા નગરપાલિકા લગાવી શકી નથી. પ્લસ કે સોયસાડાની અંદર અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક લાઇટની જે વીજ વ્યવસ્થા છે અંડરગ્રાઉન્ડ કરવાની હતી, એ પણ શક્ય નથી. એ વાત તારી સાચી છે, પણ ક્યાંક ને ક્યાંક 5 વર્ષ સુધી ભાજપનું શાસન રહ્યું, આ એજન્ડા પ્રજા સુધી નથી કર્યું તમારો દાવો છે, તો પણ એ પ્રજા સુધી તમે નથી લઈ ગયા એનો પણ ફાયદો મળે છે. ક્યાંક ને ક્યાંક આ ભાજપના જે આક્ષેપો છે એની સંદર્ભે તમારું શું માનવું છે? ભાજપ ઉપર જે આક્ષેપો કર્યા છે એ સતત ખોટા છે. અમે કહી શકીએ છીએ કે છેલ્લા 5 વર્ષની અંદર માણસાનો કેટલો વિકાસ થયો છે, હું એની એક રૂપરેખા આપું. માણસાની અંદર અમે 5 વર્ષ જેવા બેઠા એવા અમે 27 કરોડની ગટર લાઇન
શરૂ કરી અને 27 કરોડની ગટર લાઇન માત્ર અમે 2 વર્ષની અંદર આખા ગુજરાતમાં એવું માણસા શહેર હશે કે 27 કરોડની ગટર લાઇન પૂર્ણ કરી ત્યારબાદ 11 કરોડના માણસા શહેરના એક એક વિસ્તારની અંદર અમે આવરી અને 27 કરોડના રોડ પાસ કર્યા અને પૂર્ણ પણ કરી ચૂક્યા છે અને 90% કામ પૂર્ણ થયું છે. સોસાયટીઓની અંદર 80-20ની સ્કીમો શરૂ કરી અને એની અંદર પણ લગભગ 70%થી ઉપર કામ પૂર્ણ થયું છે. ત્યારબાદ અમે LED લાઇટો શરૂ કરી અને માણસાની અંદર LED લાઇટો પૂર્ણ કરવાથી લગભગ 60 લાખ રૂપિયાની LED લાઇટો નાખી છે. માણસાની અંદર જે જૂના શૌચાલય જે તૂટા અવસ્થામાં હતા વર્ષો જૂના એને સંપૂર્ણ માણસા શહેરની અંદર શૌચાલયો શરૂ કર્યા અને એક એક વિસ્તારમાં શૌચાલયો થઈ ગયા. તેની સાથે અમે ગામના દરેક ક્ષેત્રના ગરીબ વિસ્તારની અંદર 1100 સંડાસો બનાવી અને દરેક ગામના દરેક ક્ષેત્રમાં શૌચાલયથી શુદ્ધતા અમે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ અમે મકાનોની અંદર સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું. 1100થી 1200 લોકો ઘરને આપણે ગેસના બાટલાઓનું આયોજન કરી અને દરેક ક્ષેત્રના દરેક ઘર ઘર સુધી બાટલાઓ પહોંચાડ્યા છે. તમારા આ દાવાઓ છે કોંગ્રેસમાંથી, આ દાવાઓ ભાજપે જે દાવાઓ રજૂ કર્યા છે, આપ શું માનો છો? આ દાવાઓ કેટલા સાચા? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હંમેશા જૂઠું બોલવું, જૂઠથી બોલવું ને વારંવાર બોલવું એમનું સૂત્ર છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે કામ નથી કરતા, એક હાથ કામ કરીને સમગ્ર ભૌગોલિક પરિસ્થિતિ પ્રજા અને એવું બતાવવાની કોશિશ કરે છે કે અમે આ બધું કરી રહ્યા છીએ. આજે ગેસના બાટલાની વાત કરીએ તો ગેસના બાટલાનો ભાવ આજે કેવો પોક્યો છે? મફત આપવાની વાત તો મફત તો મળતું જ નથી. મફત આપવામાં પ્રજા કેટલી હાડમારીઓ ભોગવશે એ તો એમને જોવાની જરૂરિયાત નહીં. સસ્તાનાની દુકાનોમાં જુઓ તો તમે જે લોકોને જેટલું મળવું જોઈએ એના બદલે અહીં માણસામાં 2014ની સાલનો પરિપત્ર બહાર પાડીને લોકોને ગભરાવવામાં આવે છે કે તમે તમારું રેશન કાર્ડ અહીંને આવીને જમા કરાવીને બતાવી જાઓ નહીં તો તમારું રેશન કાર્ડ રદ કરવામાં છે. એ સિવાય માણસામાં આ તરાવો તમે જોઈ શકો છો, બંને તરાવો માણસાગણી સુંદરતા, માણસાનું ગૌરવ અને રોનક જે વખતે એ હતા એ સ્થિતિમાં એમના શાસન આવ્યા પછી જે પરિસ્થિતિનું નિર્માણ આજે થયું છે. એમાં ટેપું પાણી પણ નથી. પાણી નર્મદાનું નાખવાની વાત જે તે વખતે 5 વર્ષ પહેલાં આ લોકોએ કરેલી પણ એમાં એક પણ ટીપું પાણી નહીં નાખીને બંને તરાવો આજે સુકાભાંઠ માણસાની પ્રજાને જે પાણીની હાડમારી થઈ રહી છે. નવી નવી સોસાયટીઓ બને તો તેમાં પણ પાણી માટેની જે તમારા જે આક્ષેપો છે અમે ચોક્કસ પૂછીએ કે ભાજપ શું માને છે આ તળાવોનું નોટિફિકેશનની વાત છે, જે પ્રકારે તળાવોના વિકાસની વાત હતી કોંગ્રેસનો સીધો આક્ષેપ છે, આપ શું માનો છો? કોંગ્રેસવાળા ભાઈઓને મારે એક જ વિનંતી કરવાની કે સાચું બોલતો શીખો. વિકાસ થયો છે માણસામાં. પહેલાંમાં પહેલાં 17 સીટો હતી ભારતીય જનતા પાર્ટીની, પછી મતદારો 21 સીટો આપી, 21 પછી 24 આપી, એમ દિવસે દિવસે પ્રગતિ થઈ છે માણસા ભારતીય જનતા પાર્ટીમાં. એટલે કામથી સંતોષ છે પ્રજાને અને નર્મદા પાણીથી બંને તળાવ ભરેલા છે અને નર્મદાનું પાણી ચાલુ છે અને ઘરે ઘરે પીવાનું પણ મળે છે. હા, અમારે કંઈ કામ હશે બાકી અમે ના ચૂંટાઈશું એટલે અમે એ કામ માણસા નગરજનો માટે અમે એ પરિપૂર્ણ કરીશું. એટલે ભારતીય જનતા પાર્ટી સરકાર આવશે અને 100% સૌનો સાથ સૌનો વિકાસ. નરેન્દ્રભાઈ મોદી આપણા મોટા દેશમાં આખા વિશ્વમાં પ્રખ્યાત હોય એવી પાર્ટીમાં અમારે એવું બીજું કંઈ લેવા જેવા હોતું નહીં. અમે ભારતીય જનતા પાર્ટીને વળેલા છે અને આખા માણસાના નગરજનો અમને મત આપશે અમને પૂરો ભરોસો છે. ચોક્કસ માણસા નગરપાલિકામાં જે પ્રકારના પ્રશ્ન છે એની વાત થઈ રહી છે. આપણે એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ હવેની ચૂંટણીમાં શું એજન્ડા ભાજપ અને કોંગ્રેસના હશે એની પર સીધું ફોકસ કરીશું. ગામની સુવિધામાં તો બધે સાફ સફાઈ સફાઈ નું કામ અભિયાન બધું સારું જ છે. શિક્ષણ ની વ્યવસ્થા બહુ ખૂબ જ સરસ છે. મારા ગામ જેવા સરપંચ હોય ને બોલે ઓછું અને કામ જાજુ કરે. તમારી વાત
માણસા નગરપાલિકાના પ્રશ્ન જોયા છે, હવે સ્વાભાવિક છે કે ચૂંટણીઓ છે અને ચૂંટણીઓમાં કયા મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી જંગ લડશે એ ઉપર વાત કરીએ. કોંગ્રેસનો મેનોફેસ્ટો કે કોંગ્રેસના જે પાયાના પ્રશ્નો છે એ શું છે? કોંગ્રેસના પાયાના પ્રશ્નોમાં એવું છે કે અત્યાર સુધીનો જે વિકાસ કરીને જે વાતો થયેલી છે એની સરખામણીમાં હું એમને એવો કહેવા માગું છું કે વિકાસ એમનો રોડનો, ગટરનો, પાણીનો આ બધા પ્રશ્નો છે, પણ અમુક સોસાયટીની અંદર ડહોળું અને પીવાલાયક પાણી આવતું નથી, તો એના માટેના શું પ્રયત્નો કરવા જોઈએ. અને જે રોડ બનાવ્યા છે, રોડ બનાવ્યા પછી એની ઉપર રોડ બનાવ્યા પછી એની ઉપર જે ધૂળ પડે છે એને વાળવા ફક્ત ચૂંટણીના ટાણે જ એ લોકો સફાઈ કામદાર મોકલે છે, બાકી તો ક્યારે પણ એ વાળવા. મારો 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 તમને સીધો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ મતદારો પાસે કયા એજન્ડા લઈને મતો માગે છે? હા, કોંગ્રેસ મતદારો પાસે એ અમારો એજન્ડા એ રહેશે કે આગામી અમે જો સરકાર બનાવીશું તો એની અંદર અમે સૌ પ્રથમ તો જે ટ્રાફિક સમસ્યા છે, આપણે પેલું જે ડેપોથી તે છેક વિઠ્ઠલભાઈના પુતરા સુધી એસટી ડેપોથી આજુબાજુ જે ખૂબ જ ભયંકર ટ્રાફિક છે એને લઈને પણ અમે એ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો અમે એ રાખવાના છીએ. એના પછી ગટર વ્યવસ્થા, ગટરો ઉભરાઈ જતી હોય છે બરાબર, ગંદકી શાળાઓની આગળ પણ ગંદકી રહેતી હોય છે, તો એના માટે પણ અમે આગળનો એજન્ડા બધા ઘણા બધા મુદ્દા બનાવવાના છીએ. ખાસ કરીને કોંગ્રેસનો એજન્ડા જોયો, હવે સીધી રીતે જોઈએ ભાજપના એજન્ડામાં શું હશે? ભારતીય જનતા પાર્ટીએ માણસાનો બહુ મોટો વિકાસ કર્યો છે. તમે ગાંધીનગરની છેલ્લી સોસાયટી સુધી જુઓ ત્યાં આરસીસી રોડ કરેલા છે, ગટર લાઇનોનું કામ કરેલું છે, પેલું તળાવ તે રહેતવાના તળાવમાં જોઈન્ટ કરી આપેલું છે. ટ્રાફિકની સમસ્યા તો વિદ્યાર્થીઓ કોલેજ છે તો બસ સ્ટેન્ડે કોલેજમાં વિદ્યાર્થીઓ આવવાના, તો બસમાંથી ઉતરીને લોકોને કોલેજમાં ચાલવા માટે જોવે, તો કોઈની દુકાન છે તો દુકાન તો તોડાય નહીં. પહેલાં એ સમયના દરમિયાન સવારે 9 વાગે ટ્રાફિક રહેશે. અને 1985થી આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીએ માણસાનો એટલો બધો વિકાસ કર્યો છે કે ના પૂછે વાત, આજુબાજુના ખેડૂતોને પહેલાં તકલીફ પડતી હતી. ચોક્કસ, ખાસ કરીને જોવા જઈએ તો પણ ભાજપ મતદારો પાસે આ વખતે 22 વર્ષનું શાસન છે, ટકાવી રાખવા માટે કયા વચનો ભાજપ આપે છે? આમ તો રોડ રસ્તા ગટર લાઈનનું કામ પૂર્ણ થયું છે, પણ હવે ચંદ્રાસર ચોક, ચંદ્રાસર તળાવ, મલાવ તળાવ અહીંયા સર્કલ બનવા, પ્રવેશદ્વાર કરવા અમારો મુખ્ય એજન્ડા એ હશે. અને ટ્રાફિકની સમસ્યા જે વાત છે એ 1985થી જ્યારે કોંગ્રેસ વળી બેસી હતી ત્યારે એ લોકોએ મંજૂરી આપી છે, એનો તો હલ આજે પણ નથી આવવાનું, કાલે પણ એની સુવિધા અમે કરી છે કે 70 અમે જે લારી ગલ્લાવાળા છે એમને 70 દુકાનો એ કોલા બનાવીને આપવાના છીએ, અમે કોલા પણ બનાવી દીધા છે, એટલે ટ્રાફિકની સમસ્યા અમે ઉકલી જ દીધી છે. પણ જ્યારે એમને ઓપ્શન કિંમત નક્કી કરીને અમે આપવાની પ્રયત્ન કરવાના છીએ ને આપવાના છીએ. સ્વાભાવિક છે કે મહાન જે નગરપાલિકા છે, નગરપાલિકામાં નવા સીમાંકન બાદ વોર્ડ દીઠ 4 બેઠકો છે, એમાં મહિલાઓનો પણ 2 બેઠકોનો સમાવેશ કર્યો છે, ત્યારે આપણે મહિલાઓ પાસે પૂછીએ અને કોંગ્રેસની મહિલાઓને પહેલાં પૂછીએ કે આ નગરપાલિકાના વિકાસમાં મહિલાઓનું અને કોંગ્રેસનું યોગદાન શું? નગરપાલિકાના વિકાસમાં મહિલાઓનું યોગદાન જોવા જઈએ તો કશું જ નથી, કારણ કે જે જનતા પાર્ટી વાતો કરી રહી છે કે અમે જે સબસિડી આપીએ છીએ, જે ગેસના બાટલામાં સબસિડી આપીએ છીએ, ગેસના બાટલામાં સબસિડી આપીએ છીએ એમ કહીને જનતાને ખાલી ભરમાવાની વાતો કરી રહી છે. બાકી જે ગેસના બાટલાનો ભાવ અત્યારે 900 રૂપિયા પહોંચી ગયો છે અને એમાં અમને 150 રૂપિયા સબસિડી આપે, એમાં જનતાને પરમાવે છે કે અમે સબસિડી આપીએ છીએ, બાકી કરી નથી. કોંગ્રેસની બીજા મહિલા મિત્રને પૂછ્યું, આપ શું માનો છો અહીંયા નગરપાલિકાનો વિકાસ કેવો છે, કોંગ્રેસનું શાસન કેવું છે અને મહિલા તરીકે અને કોંગ્રેસના સભ્ય તરીકે તમારા કયા પ્રશ્ન છે? મેં કહેવા ચાહતી હું કે અમારા ગરીબ લોકો કોઈ બી નહીં સુનતા હૈ ઓર યે જો હમારા કપોરી ચોક મેં હૈ ને દેવી પૂજકમાં કોઈ ભી હમારા ગંદકી નહીં, કોઈ સાફ કરને આતા નહીં, પાણી કી સમતા નહીં, રોલ કી સબ સમતા હૈ. ખાસ કરીને જોવા જઈએ હવે ભાજપની મહિલાઓને પણ પૂછીશું કે તમે પોતે શું માનો છો, કયા આધાર ઉપર ભાજપમાં જે મહિલા ઉમેદવારો છે એમને જીતાડશે નગરપાલિકાના મતદારો? માણસામાં એમ કે લેડીઝો બધી સુરક્ષિત છે, સખી મંડળ બધું ખોલેલું છે અને પાણીની બી સારી વ્યવસ્થા છે, ગટરની બી સારી વ્યવસ્થા છે, સફાઈ બી સારી ચાલે છે, બધું સારું છે ભાજપના શાસનમાં. એમ બેન, કોંગ્રેસની જે મહિલા ઉમેદવારો છે અથવા એ લોકો ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરી રહ્યા છે, એ કહે છે કે સફાઈ પણ નથી થતી રેગ્યુલર, આ પ્રશ્નના જવાબ શું થાય છે? જો વચ્ચે હડતાલ હતી તોય બધા કોર્પોરેટર જાતે બધી સફાઈ કરવા ગયા હતા, એ વસ્તુ ખોટી છે, એમ કે સફાઈ થાય જ છે. ચોક્કસ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે મહિલાઓનું પણ માનવું છે, હવે આપણે સીધી રીતે વાત કરીએ કે ભાજપ સત્તા પર આવે છે, પુનઃ સત્તા પર આવે છે તો ભાજપ શું શું નગરપાલિકા માટે કરશે?
ભાજપ જો ફરીથી સત્તા ઉપર આવશે તો અમારા એજન્ડા આગળનો જે વ્યૂહરચના છે અમારો ચોક્કસ છે, આ સરકાર આવવાની એવી નિશ્ચિત છે અને એના માટે અમે એ આયોજન કર્યું છે કે ચારેય બાજુ અમે સીસી કેમેરા સાથે આયોજન કરવાના છે અને વિકાસનો સતત રસ્તાનો વિકાસ કરવાના છે. આપણે જે ચંદ્રાસર સર્કલને આખું આધુનિક બનાવવા માટેનું અમારું આયોજન થઈ ગયું છે અને ટેન્ડર પણ ટેન્ડર વિકાસને પરવાનગીમાં મૂકેલું છે. એ સાથે મલાવ તળાવનો પણ વિકાસ અમે પૂરેપૂરો કરવાના છીએ. એ સાથે અમે જે સરકાર દ્વારા જે મકાનની પરમિશન છે 125 ફૂટનું બાંધકામ હોય એને પણ અમે બાંધકામમાંથી એને મંજૂરી લેવાનો પ્રશ્ન અમે નહીં ઊભો થવા દઈએ અને જે ગેસના બાટલાઓ જે ગામમાં થોડા ઘણા રહી ગયા છે એને 100% અમે ગેસના બાટલા અને સંડાસથી મુક્ત એવું 100% શાસન કરવાના છીએ અને એવું પૂર્ણ કામ જે પણ એમની જરૂરિયાત છે અને જે જે જરૂરિયાતો છે એ અમે સંપૂર્ણપણે એમને સંતોષ કરવા માટે પ્રયત્નશીલ રહીશું. ચોક્કસ ક્યાંક ને ક્યાંક ભાજપ અત્યારે ચૂંટણી વચનો આપી રહ્યા છે, સ્વાભાવિક છે કે ભાજપના આ ચૂંટણી વચનોમાં હવે કોંગ્રેસ પોતે શું માને છે? મારે તો એક જ ભાજપ વિશે કહેવું છે કે 22 વર્ષથી ભાજપ આવી છે. આજે રેશન કાર્ડની અંદર આ રેશન કાર્ડ 22 વર્ષથી મળે છે તાને ગ્રાહકો બિચારાને એવી ધમકીઓ આપવામાં આવે છે કે તમારું રેશન કાર્ડ બંધ થઈ જાય. તમે કહો કે મને કેમ ઓછું હાલ્યું તો આજે 1-1 મણાને 3.5 કિલો ઘઉં મળતા હતા, 2 કિલો ચોખા મળતા હતા, કેરોસીન મળતું હતું, ખોડ મળતી હતી, તાને 1 કિલો હાલે છે. 22 વર્ષથી આ મેં ઝુંબેશ પકડ્યું જ્યારે ઓનલાઈન નીકળી એટલે હું ઓનલાઈનમાં મારા રેશન કાર્ડ કઢાવવા જો તેને 3 વખત મને 15 કિલો ઘઉં આલ્યા અને 8 કિલો ચોખા આલ્યા. મારા 30 કિલો ઘઉં આવતા હતા, 20 કિલો ચોખા આવતા હતા. ત્યારે મેં એને કીધું કે ભાઈ તું મને ચોખા આલ, મારા ઘઉં લેવા નહીં પણ મને ચોખા થોડા બધા એટલે કે આલું છું. મેં માગ્યા એટલે કે કિલો એ 20 રૂપિયા હોય તો માગો ને કોઈ નહીં. એમાં 12 કિલો તો મારા ઓછા હાલતો હતો, સમજે પડી? તારે મને એ હાલે મેં કીધું તારા ચોખા નહીં લેવા, હું બીજા વખત જ્યો મારા ઘેરથી અંગાતી હતો. મેં કીધું લે ભાઈ મને પૂરું હાલજે. હા કે કાકા આલું લેવા મોડે એટલે 15 કિલો ઘઉં આલ્યા અને 8 કિલો ચોખા આલ્યા. મેં કીધું લે 20 કિલો ચોખા મારા આવે છે, તું મને ઓછું કરવા હાલે છે. હું ઓનલાઈન કઢાવીને ગયો હતો પણ એને ના હાલ્યું. પછી જઈને મેં એક અરજી લખીને મામલતદારને હાલી, મામલતદારને હાલી, એમાં પત્રકારે તો હજી એવાના ઘેર પડી રહ્યું છે. પછી મામલતદારે પત્રકારને 4 દાડા સલંગર જોયો ને એટલે મને આપ્યું. એ તો વ્યક્તિગત રીતે છે, કોંગ્રેસ સત્તા પર આવશે તો શું કરશે? કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો સૌ પ્રથમ તો જે જનકલ્યાણના કાર્યો છે એ કરવામાં આવશે. જે ભારતીય જનતા પક્ષના માણસો માણસાની ભોરી ભારી જનતાને ગધેડા જેવી સમજે છે અને અત્યારથી 25 વર્ષ સુધી ગધેડા આગળ જેમ ગાજર લટકાયું હોય એમ રીતે બધા મુદ્દાઓ લટકાવી રાખીને જે સતત માણસાની જનતાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે એ બધી જ જે આભાસી દુનિયા છે એમાંથી કોંગ્રેસ પાર્ટી સત્તા ઉપર આવવાની છે. એ પાર્ટી સમગ્ર માણસાના જનકલ્યાણના કાર્યો કરશે. આ લોકોએ જે જૂઠા વચનો આપ્યા છે એ સંપૂર્ણ અમે પરિપૂર્ણ કરવા બંધાયેલા છીએ. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્વાભાવિક છે કે જે પ્રકારે કોંગ્રેસો આક્ષેપ કરી રહ્યા છે, તમારું પોતાનું શું વ્યક્તિગત શું માનવું છે કોંગ્રેસના આક્ષેપો માટે? મારા સાથી મિત્રોને મારે એ જણાવવાનું છે કે ખરેખર ખોટી વાતો કરે છે. કોંગ્રેસ પાર્ટી એક કોમવાદી શાસન છે. હું કોંગ્રેસ પાર્ટીમાં કામ કરી ચૂકેલો છું. એ ફક્ત એકતરફી કોમવાદી શાસન ચલાવી રહી છે અને મને શ્યોર ખાતરી છે અત્યાર સુધી તો 1-2 નગરપાલિકામાં સીટો આવતી હતી, આ પર અમે ખાતરી આપી એક પણ આ પર કોંગ્રેસનો ઝંડો નહીં લેવા દેવાના. ભારતીય જનતા પાર્ટીનો આ પર ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાય છે અને સર કોંગ્રેસ પાર્ટી ફક્ત વાતોની શાસન કરવા વાળી પાર્ટી છે. કોંગ્રેસમાં વાતો કરવાનું બંધ કરી દો. ફક્ત આ વિકાસ એમનો દેખાતો નહીં. એમને વિકાસ જોવો હોય તો પહેલાં તમે જે જગ્યા ઉપર ઊભા એ વિકાસ જોવો, આ શૌચાલય જોવો, આ ગાર્ડન જોવો. એ બધા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ થઈ ચૂકેલો છે પણ કોંગ્રેસના શાસનમાં ફક્ત આંખે ચશ્મા નાખીને કંઈ દેખાતું નથી એમને. મારા મિત્રોને હું એક વિનંતી કરું છું, આંખમાંથી ચશ્મા ઉતારી દો અને વિકાસના કામો જુઓ. ચોક્કસ એવું કહી શકાય કે માણસા નગરપાલિકાનું જે રાજકારણ છે એ રાજકારણમાં ક્યાંક ને ક્યાંક પક્ષીમાં ઇન્ટરનલ થવાની પણ ઘટનાઓ બની રહી છે. ત્યારે એવું ચોક્કસ કહીએ, હું તમને સીધો એક સવાલ પૂછવા માંગુ છું કે કોંગ્રેસના લોકોને ભાજપમાં લેવાની જરૂરિયાત શું કામ પડે છે? એક સેકન્ડ, એમને ખોટા અનુભવ છે કોંગ્રેસના. ભાગ એક તરફી શાસન, કોમવાદી શાસન ચાલ્યું અને તમે હમણાં જ જોયું એક ડોક્ટર તજગ્ર ડોક્ટરે એવું કીધું. એક સેકન્ડ, તજગ્ર ડોક્ટરે એવું કહ્યું
કે આ લોકો પ્રજાને ગધેડા જેવા સમજો, એમના શબ્દમાં પ્રજાને એમને ગધેડા કીધા, માણસાની જનતાને ગધેડા કીધા, એટલે આ આ એમના લક્ષણો છે. અને અમારા લક્ષણોની અંદર કોઈ દિવસ પ્રજાને અમે કદાચ ખરાબતા જ નહીં, અમે તો કોઈ દારો સેન્સિટિવ વગરના છીએ. તમે હો ગરીબોને પૂછો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હૃદયમાં વસેલો છે. ક્યાંક ને ક્યાંક જે ક્યાંક ને ક્યાંક રાજકારણની વાત છે બાબુસિંહ, ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે કોંગ્રેસમાંથી કોંગ્રેસના લોકોને જ કોંગ્રેસ સાચવી નથી શકતી એ પ્રકારની ઘટના સામે આવે છે, આપ શું માનો છો? એ કોંગ્રેસ હંમેશા ખૂબ સમજદારીપૂર્વક જે તે સમયે જે આગેવાનોને ટિકિટ કોંગ્રેસમાં લાંબા ટાઈમથી કામ કરતા હતા, પાર્ટીએ એમને ટિકિટ આપી હોય ચૂંટાયા હોય, સત્તા ઉપર પાર્ટીએ બેસાડ્યા હોય, પણ કેટલાક લોકો આર્થિક પ્રલોભન લાલચોમાં લોભમાં બાયવર્ગના શાસનમાં આ રાતમાં ભાજપનું શાસન ચાલે છે, એ શાસનથી આકરે થઈને ત્યાં જવાથી પૈસાદાર થઈ જવા છે, સુખી થઈ જવા છે, સાધનવાળા થઈ જવા છે, મિલકતો ખરીદીશું તેમાંથી. આ બધા જે વિચારો છે એ વિચારો માણસને પોતાને કોંગ્રેસ છોડવા માટે પરિબળ બની રહ્યું છે. અને એવા ડર અને ભયના કારણે સત્તા પર બેસીને ખોટો કોમો કર્યો હોય અને પોતાના ઉપર કંઈક આવી પડશે, ભારતીય જનતા પાર્ટી પોતાને ફસાવશે, આ ન ફસાવાય, જેલમાં ન જવાય, એના કારણે કેટલાક કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપ તરફ દોઢ મોડીને વધરી જશે. આપણે આ ચર્ચા ચાલુ જ રાખીશું. સ્વાભાવિક છે કે જે 24 કલાક માણસા નગરપાલિકામાં પહોંચ્યું છે, એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ સીધી રીતે જે પાયાના પ્રશ્નો છે એની ઉપર પાછી ચર્ચા કરીશું. અમદાવાદમાં યુવા પ્રતિભાઓનું સન્માન કર્યા બાદ Z24 કલાક પહોંચ્યું વડોદરા. વડોદરામાં ગુજરાતભરના યુવા ચહેરાઓનું કરાશે સન્માન. બિઝનેસથી લઈ બોલિવૂડ સુધીની હસ્તીનું થશે બહુમાન. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી યુવા પ્રતિભાઓને કરશે પ્રોત્સાહિત. યંગ અચીવર્સ અવોર્ડ 13 ફેબ્રુઆરીએ વડોદરામાં સાંજે 5:30 કલાકે. Presenting sponsor are IncomeWalls.com, co-powered by Darshanam Group Detox Group. Associate sponsor are Vastu Pure Ghee, Spectra Immigration, Vimal Agro Product, Shri Jalaram Investment, Outdoor Partner, Untitled Advertising, Shah Publicity. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. માણસા નગરપાલિકાની રસપ્રદ ચર્ચા ચાલી રહી છે, રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. કોંગ્રેસ તમે પોતે શું માનો છો જે પ્રકારના અત્યારે ઘટનાક્રમ અહીંયા સર્જાયો છે એના પરિપ્રેક્ષ્યમાં સીધી રીતે જોવા જઈએ તો માણસા શહેરમાં સોસાયટી એરિયામાં ભૂગર્ભ ગટર યોજના સુધારણા યોજના કરી, એકલા માણસામ નહીં થઈ મારા સાહેબ, આખા ગુજરાતમાં શહેરી ઓભડો પણ એ તો વેરા મારા જ છે બરોબર, એટલે ગુજરાત સરકારમાં બધે થઈ બરોબર, થઈ એનો વાંધો નહીં, પણ ગટર 2-3 વર્ષ થયો અને એમેન્ડાર શહેરી વિકાસ કરે છે, કામ પાણી પુરવઠા બોર્ડ કરે, અને કોન્ટ્રાક્ટરને 2 વર્ષનો એમેન્ડાર કરવાની ફરજ છે. કોઈ હો બરોબર, અત્યાર સુધી કોઈ અત્યાર સુધી કોન્ટ્રાક્ટર એમેન્ડાર કરવા કદાચ પૈસા ચૂક્યા નહીં, ચૂકવશે, ગટરો ભરાઈ ગઈ છે તો આ ગટરો સાફ કરાવવાની જરૂર છે, અને પૈસા એમેન્ડારના કોન્ટ્રાક્ટર ના આપ્યા હોય તો એની પાસે કરાવવા વિનંતી. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસના આક્ષેપો છે, ભાજપ પોતે શું માને છે? મને એક જ જગ્યા બતાવો કે કઈ જગ્યાએ તમારે માણસામાં ગટર ઉભરાવ્યો, અને એક પુરાવો આપો કે આ જગ્યાએ ગટર ઉભરાઈ, અને અમે જોજો, અમને લાગતું અમે ગટરો સાફ કરાવીને અત્યારે ચાલુ જ છે બધી ગટરો, અમારે મેઇન જગ્યાએથી અમારે સજ્ઞાત માધ્યમે ઉભરાતી હતી તો અમે કરીને તરત બીજે રસ્તો કરી દીધો, એવી બી કોઈ જો વાય જવો કોઈ પણ જગ્યાએ એવી ઘટન નહીં ઉભરાતી અમારી, અને ચાલુ જ છે અમારી મેન્ટેનન્સ. તો એક જ છેલ્લો પ્રશ્ન તમારો શું છે કહો? આપણે મિત્ર કહીએ છીએ કે એક પુરાવો આપો, એનો પુરાવો છેલ્લો આપણે એક જ છે, તખતપુરાની અંદર આપણે અત્યારે લાઈવ ચાલીશું બરોબર છે, રોડ પાસ થઈ ગયો છતાં બનેલો નથી,
10% હજી શૌચાલય બનેલા નથી અને જે શૌચાલય બનેલું છે એ બીજેપીના કોર્પોરેટર અંદર દારૂના ધંધા ચલાવે છે અને એમને ભાડે આલું છે. પાલિકાના જે પ્રમુખ છે એમને ભાડે આલું છે. કોને ભાડે આલું છે તપાસ કરો. આપણે લાઈવ અત્યારે જઈએ અને હવે તો તરબૂજની સિઝન આવી તમે જોશો તો રોડ ઉપર જે તંબુ બાંધશે ને એના પણ ભાડા કોર્પોરેટર ખાય છે. ચોક્કસ તમારા જે આક્ષેપો છે એમાં ચોક્કસ જે પ્રકારે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે એક છેલ્લો જવાબ તમારી પાસે માંગીએ છીએ. એ શું આક્ષેપો છે અને શું પાછલા 22 વર્ષથી કોંગ્રેસ કંટાળી ગઈ છે એટલે એમના આક્ષેપો કરવાની ટેવ પડી ગઈ છે એટલે એમાં મગજમાં લેવાનું મારે એવું કોઈ ટેન્શન લેવાનું આવતું જ નથી. એમની ટેવ પડી ગઈ છે એટલે અમે મગજમાં લેતા જ નહીં. જનતા જે નિર્ણય કરે ને એ આખરી જ માન્ય રાખીએ છીએ. બીજા વિષયમાં આવતા નહીં અમે. ચોક્કસ માણસાની જનતા જ નક્કી કરશે કે અહીંયા કોનું શાસન આવશે. ચોક્કસ એવું કહી શકાય કે આ મતનું મહાભારત છે. માણસા નગરપાલિકામાં સીધી રીતે રાજકીય જંગ જામ્યો છે પણ હવે મતદારોના મત જ બતાવશે કે આખરે વિજય કોનો થશે.